બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે મકર સંક્રાંતિ ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગની દોરીથી ઘાયલ થતા પશુ પક્ષીઓને બચાવવા કરુણા અભિયાન અંતર્ગત છેલ્લા 16 વર્ષથી ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષીઓ માટે સેવા કેમ્પ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વર્ષે પણ જલારામ ગૌસેવા યુવક મંડળ અને બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી SPCA દ્વારા જૂની નગરપાલિકા કચેરી શોપિંગની સામે ડોક્ટર માધુ દવાખાના પાસે જૂની નગરપાલિકા શોપિંગની સામે મેઇન બજાર થરાદ ખાતે તારીખ 14 અને 15 જાન્યુઆરી 2024 તેમ 2 દિવસ માટે પશુ પક્ષી સારવાર કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. આજના આ કાર્યક્રમ અંતર્ગત પક્ષી બચાવ સારવાર કેમ્પમાં થરાદ શહેરના મંડળના સભ્યો મહેન્દ્રભાઈ ઓઝા, આઝાજી રાજપૂત, ભૂરપુરી ગોસ્વામી, DD રાજપૂત, પતુસી રાજપૂત સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર થરાદની અંદર આજે ઉત્તરાયણનો મકર સંક્રાંતિનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. સાથે સાથે જે કરુણા અભિયાન દ્વારા પક્ષી બચાવ અભિયાનના અંતર્ગત SPA અને થરાદની જલારામ યુવક મંડળની ટીમ દ્વારા ખૂબ જ સરસ કામગીરી અત્યારે થરાદની અંદર થઈ રહી છે. જે પતંગ રસિયાઓ દ્વારા અને ખાસ કરીને જે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરી અને જે પક્ષીઓને ઘાયલ કરવામાં આવી રહ્યા છે તેને પક્ષીઓને દરેક જગ્યાએથી કલેક્ટ કરી અને એને ખૂબ જ સારી સારવાર અત્યારે આ તમામ મંડળો દ્વારા કરવામાં આવી રહી છે. સતત છેલ્લા સમગ્ર બનાસકાંઠાની અંદર કહો તો પણ કહી શકાય એવો છેલ્લા 21 વર્ષથી આ મંડળ અને યુવાનો સતત આ કામગીરી ખૂબ કરી રહ્યા છે. ખરેખર ખૂબ સરાહનીય છે અને ખૂબ સેવાનું કામ થઈ રહ્યું છે.